જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપ સૌનું ભવિષ્યવાણી કાર્યક્રમમાં સ્વાગત છે અને હું છું ઝંખના દવે. આપણે આ ભવિષ્યવાણી કાર્યક્રમમાં એકબીજાની સાથે ફોન લાઇન પર જોડાઈએ છીએ અને આપના જે પણ પ્રશ્નો હોય, જે પણ આપને મૂંઝવતા ભવિષ્યને લગતા પ્રશ્નો હોય, તેના માટે ફોન લાઇન પર જોડાઈ શકો છો આપ પણ અમારી સાથે અને મેળવી શકો છો તે પ્રશ્નોના જવાબ જે આપને મૂંઝવતા હોય. તો આ જ પ્રશ્નોના જવાબ, માહિતી અને માર્ગદર્શન માટે અત્રે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદીજી. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનો શોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આપણા આ શોની શરૂઆત કરીએ સૌ પ્રથમ પંચાંગથી. તો જાણીએ શાસ્ત્રીજી પાસેથી કે આજનું પંચાંગ શું કહે છે. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 24 જાન્યુઆરી 2020 અને શુક્રવારનો દિવસ છે. પોષ વદ અમાસની તિથિ છે. ચંદ્રમા રાજ ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને સવારે 7 અને સાંજે 7 અને 41 ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરશે અને મકર રાશિના મૂળાક્ષરો છે ખ અને જ. નક્ષત્ર ઉત્તરાષાઢા, યોગ વજ્ર અને કરણ ચતુષ્પાદ. જી, પંચાંગ બાદ આજના દિવસનો મહિમા જણાવશો કે આજના દિવસનો મહિમા શું છે. દર્શક મિત્રો, આજે મૌની અમાવસ્યા છે. શનિદેવ આજે મકર રાશિમાં 9:54 સવારે રાશિ પરિવર્તન કરશે. શનિદેવ એ લાંબા ગાળાનો ગ્રહ છે અને એ રાશિ પરિવર્તન કરે છે, તો તે બાબતની થોડી જાણકારી આપને કાર્યક્રમના અંતમાં આપીશું. આજે રાહુકાલ સવારે 10:30 થી 12 વાગ્યા સુધી. શુભ ચોઘડિયું સવારે 12:52 થી બપોરે 2:14 સુધી રહેશે. જી, આગળ વધીએ. દર્શક મિત્રો, જેની આતુરતાથી રાહ જોતા હોય છે કે કઈ રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે આજનો દિવસ, તો સૌ પ્રથમ જાણીએ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ. સૌપ્રથમ મેષ રાશિના જાતકો, આજે તમારી રાશિમાં લક્ષ્મી યોગ રચાયો છે. આજે તમને લાભ પણ મળી શકે છે. પેશાબમાં બળતરાથી તમારે સાવધાન રહેવું અને શુભ પ્રવાસ થશે. વૃષભ રાશિના જાતકો, ભગવાન તરફ આજે તમારી વૃત્તિ વળી શકે છે. મનમાં થોડો પસ્તાવો પણ થશે. તમારે આરોગ્ય જાળવવાનું રહેશે અને કફ અને શરદીથી તમારે આજે સાવધાની રાખવાની. મિથુન રાશિના જાતકો, સ્નાયુના દુખાવાથી તમારે સાવધાન રહેવું પડશે. મન થોડુંક વિચલિત પણ થઈ શકે છે. ધનહાનિ આજે દર્શાવે છે, માટે સાવધાન અને કુટુંબમાં શાંતિ જાળવવી. જી, કર્ક, સિંહ અને કન્યા આ છે આગામી રાશિ, જેના વિશે જણાવશો કે કેવો રહેશે આ રાશિના જાતકોનો દિવસ. કર્ક રાશિના જાતકો, આજે તમને ધનલાભ થઈ શકે એમ છે. ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે અને શાંતિમય દિવસ વીતશે. સિંહ રાશિના જાતકો, આજે જીવનસાથી સાથે તમારે રકઝક થઈ શકે છે, માટે સાવધાન. વિરોધ કરવાની ઈચ્છા આજે તમારી પ્રબળ બને, માટે તમારે વિશેષ સાવધાની રાખવી પડશે. સાથે સાથે સંતાન સાથે મતભેદ પણ થઈ શકે એમ છે. કન્યા રાશિના જાતકો, આજે તમારી તર્કશક્તિ એ ઉત્તમ રહેશે. આંકડાકીય કાર્ય આજે થઈ શકે એમ છે, એટલે કે આજે તમે હિસાબ કિતાબની અંદર થોડા વધારે ઇન્વોલ્વ રહેશો. બીજું, ઘર સંબંધી કાર્યો પણ થઈ શકે એમ છે અને માતા સાથે આજે અગત્યની ચર્ચા થઈ શકે તેમ છે. આગળ વધીશું, પરંતુ એ પહેલા કોલર મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, તેમની મૂંઝવણ લઈને હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ, કોના માટે પ્રશ્ન પૂછવા માંગો છો આપ? મારા બાબા. જી, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એમની જન્મ તારીખ છે 17/7/94. સમય? સમય સવારે 7:10 છે. જી, સ્થળ જણાવશો. સ્થળ રાજકોટ જિલ્લાનું ગામ છે, સાંગણવા ગામ. જી, પ્રશ્ન શું છે આપનો? મારો પ્રશ્ન છે ને, સગાઈ બાબતનો પ્રશ્ન છે સાહેબ એનો. જી, સગાઈના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. આજે જાતકની જન્મકુંડળી અહીંયા બની છે, તે મેષ લગ્નની જન્મકુંડળી છે. લગ્નેશ પોતે 12મા સ્થાનમાં બુધ સાથે જોડાયેલો છે. જાતક વાદ વિવાદની અંદર ખૂબ જ હોશિયાર હોય, સાથે સાથે તમે જે લગ્નના અનુસંધાનમાં વાત કરી છે, તો સપ્તમ સ્થાનનો સ્વામી એ દેહ સ્થાનમાં છે અને અત્યારે શનિ ગુરુ મહારાજની જે દ્રષ્ટિ છે એ સપ્તમ સ્થાનના સ્વામી ઉપર પણ છે અને દેહ સ્થાન ઉપર પણ છે. એટલે 2020ના ફેબ્રુઆરી મહિના પછી આ શક્યતાઓ વધારે પ્રબળ બને છે. આ જે વિશાળ છે તે સારી રીતે સંપન્ન થશે. અને બીજું, શનિ મહારાજ તમારે 10મા સ્થાનમાં આવી રહ્યા છે જન્મકુંડળી પ્રમાણે, અને 10મા સ્થાનમાં આવેલો જે શનિ છે એ દેહ સ્થાન પર પણ દ્રષ્ટિ કરે છે, એટલે સ્થાનાંતરની પૂરેપૂરી શક્યતા
આ 2.5 વર્ષ દરમિયાન રહેલી છે. દર્શક મિત્રો, અત્યારે જે કોઈ પણ પ્રશ્ન આવશે એમાં હું એક બે વાક્ય શનિ મહારાજ જે રાશિ પરિવર્તન કરવાના છે તેના અનુસંધાનમાં પણ હું આપને જણાવીશ. જરૂરથી અન્ય કોલર મિત્ર જોડાયા છે આપણી સાથે. ગીતાબેન, ગીતાબેન આપનો પ્રશ્ન કોના માટે છે? જી, તેમની જન્મ તારીખ, સમય, સ્થળ જણાવશો. 5/4/88 સમય જણાવશો. સમય સવારના 6 વાગ્યાનો છે. જી, અને સ્થળ છે મોડાસા. પ્રશ્ન શું છે આપનો? લગ્ન નથી થતું અત્યારે. જે કોઈ તમારી જન્મકુંડળી મારી સમક્ષ બની છે એ જન્મકુંડળી પ્રમાણે 2020 ના 7મા મહિનામાં બુધની તમારી મહાદશા શરૂ થશે. અત્યારે કેતુની મહાદશા ચાલે છે. કેતુ 6ઠા સ્થાનમાં છે. 2020 ના 7મા મહિના પછી લગ્નના અનુસંધાનમાં સારી પ્રગતિ મને જોવા મળે છે અને ત્યારબાદ આપનું વેવિશાળ સંપન્ન થઈ શકે એમ છે. વેવિશાળ થશે, સારી રીતે સંપન્ન થશે, તમે ચિંતામુક્ત થઈ જાઓ. સાથે સાથે તમારે ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો જાપ પણ નિયમિત અવશ્ય કરવો જેથી તમને ગ્રહોનું બળ મળે. અને શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે. એ રાશિ પરિવર્તન કરીને તમારી જે રાશિ છે તેમાં લાભ સ્થાનની અંદર શનિ મહારાજ સ્વગૃહી થશે અને તમારે મુખ્ય રાશિમાં 9મા કુંડળીમાં શનિ અને રાહુ છે. તમને લાભ તો મળશે પણ સાથે સાથે તમારી જન્મકુંડળીની અંદર એવી એક બાબત બતાવે છે કે નોકરીના અનુસંધાનમાં થોડી નાની મોટી મુશ્કેલી આવી શકે છે, નાનો મોટો સંઘર્ષ આવી શકે છે પણ ચિંતાનું કોઈ કારણ નથી. તો આ બાબતે તમારે હનુમાન ચાલીસાની ઉપાસના અવશ્ય કરવી. જી, અન્ય કોલર મિત્ર રસિકભાઈ જોડાઈ ગયા છે. રસિકભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો આપ? મારા બેબી માટે પ્રશ્ન પૂછો. જી, તેમની જન્મ તારીખ, સમય, સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 20/10/2018, સમય છે 5:30 વાગે, સ્થળ દ્વારકા. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન, સ્વભાવમાં જિદ્દી બહુ છે અને એની જન્મ કુંડળી વિશે જાણું છું. જી, સ્વભાવમાં જિદ્દી છે. હવે સાંભળો ભાઈ, આ તો 2018માં આમનો જન્મ છે આ દીકરીનો અને અત્યારે 2020નો આ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે. દીકરી તો ઘણી નાની છે, 2 વર્ષની છે. હવે રાહુની મહાદશા આ જે દીકરી છે તેને ચાલી રહી છે અને રાહુ આ જન્મકુંડળીની અંદર લાભ સ્થાનની અંદર ગોઠવાયેલો છે. ચંદ્રની રાશિમાં રાહુ ગોઠવાયેલો છે એટલે અત્યારની પરિસ્થિતિ થોડીક આ પ્રકારની બને. હવે દીકરી નાની છે એટલે થોડીક જો જિદ્દી સ્વભાવ હોય તો એ તો દરગુજર કરવો. પણ સપ્ટેમ્બર મહિના પછી આની જન્મકુંડળીમાં થોડો ફેરફાર જોવા મળે છે એટલે ત્યારબાદ આનો સ્વભાવ, એટલે સ્વભાવ તો ન કહેવાય પણ હવે દીકરી છે આટલી નાની છે એટલે હું એમ કહીશ કે સપ્ટેમ્બર મહિના પછી પરિસ્થિતિ થોડીક સારી બનશે અને દીકરી શાંત થશે. તમારે એક ઉપાય કરવો, રાહુની મહાદશા ચાલે છે એટલે તમારે શિવજીના મંદિરે આ દીકરીને લઈ જવી. કુમારિકા છે એટલે શિવલિંગને તમારે સ્પર્શ પણ કરાવવો અને તમે એક પ્રકારે કુમારિકાની આ રીતે સેવા કરશો તો તમને પણ લાભ થશે. ચોક્કસ. કોલર મિત્ર જોડાયા છે શોભનાબેન. શોભનાબેન, કોના માટે પ્રશ્ન પૂછવા માંગો છો આપ? મારા બાબા માટે પૂછવાનું છે. જી, તેમની જન્મ તારીખ જણાવો. 6/2009, સમય બપોરના 11:30 વાગે અને જન્મ સ્થળ ઉપલેટા છે. જી, પ્રશ્ન શું છે આપનો? એનો પ્રશ્ન, આગળનું એનું ભવિષ્ય કેવું છે અને પોતે ભણવામાં તો સારો છે પણ બોલવામાં થોડો તોતરો છે ને એટલે બોલતો નથી, તો આગળ એનું આમ ભવિષ્ય કેવું છે? ભણવામાં સારું રહેશે કે પછી કોઈ બીજું કરશે? શુભનાબેન ફોન ચાલુ રાખજો આપનો. જી શાસ્ત્રીજી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે આ જે આપનું સંતાન છે એ બોલવાની અંદર થોડું તોતડાય છે એટલા માટે મેં આ ફોન ચાલુ રાખવાનું કહ્યું જેથી કરીને હું વિશેષ. હવે આ જે આપનું સંતાન છે જન્મથી જ આ રીતે તોતડું બોલે છે? હલો, હલો, આ જન્મથી જ તોતડું બોલે છે? મને એવું લાગે છે કે હવે તે કોલર મિત્ર કદાચ થઈ ગયા છે એટલે હું સીધો જવાબ જ આપું છું. હવે આ જે કોઈ પ્રકારની જન્મકુંડળી મારી સાથે અહીંયા આ નિર્માણ થઈ છે તેમણે આપેલી માહિતી પ્રમાણે તો જે બોલવાના સ્થાનનો સ્વામી છે બુધ મહારાજ એ સૂર્ય સાથે વિરાજમાન છે. અત્યારની પરિસ્થિતિની અંદર રાહુની અંદર ચંદ્રનું અંતર છે, મંગળ શુક્રની યુતિ છે, ગુરુ ચંદ્રની યુતિ છે, સૂર્ય અને બુધની યુતિ છે. બેન, એક બાબત હું તમને બિલકુલ સ્પષ્ટ કહી શકું એમ છું કે તમારો આ જે દીકરાને બોલવાની અંદર જે તકલીફ પડે છે ને, મને એવું નથી લાગતું કે આ બોલવાની તકલીફ કંઈક કાયમી એને રહે.
કદાચ એવું બની શકે કે એ બહુ ઝડપથી બધું બોલવા માંગતો હોય અને એમાં તોતડાતો હોય, એટલે જો શક્ય હોય તો આને સ્પીચ થેરપી અપાવો અથવા તો સાયકિયાટ્રિસ્ટ પાસે પણ લઈ જાઓ, તો ખબર પડે કે એના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય અને એને એક સાથે બોલવું હોય તો પણ તોતડાઈ શકે છે, એટલે આવા કિસ્સા હોય છે. એટલે તમે કોઈ મનોચિકિત્સકને પણ બતાવી શકો છો, સ્પીચ થેરપી પણ એને અપાઈ શકો છો. બીજી અગત્યની બાબત કે જન્મકુંડળી પ્રમાણમાં સારી છે, સૂર્ય બુધની યુતિ છે, ગુરુ ચંદ્રનો યોગ છે, મને આ જન્મકુંડળી સારી લાગે છે, હું મને કંઈ બહુ આમાં મોટી ખામી લાગતી નથી, મેં તમને કહ્યું તે પ્રમાણે આપ ઉપાય કરી શકો છો. જી, સાથે જ અન્ય એક કોલમ મિત્ર જોડાઈ ગયા છે. જી, આપ કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હેલો, આપ પહેલા તો ટીવીનો અવાજ બંધ કરશો, ફોન લાઈન પર અમારી સાથે વાત કરશો. આપનો પ્રશ્ન કોના માટે છે? મમ્મી વિશે. જી, તેમની જન્મ તારીખ સમય સ્થળ જણાવશો. 100. હેલો, તારીખ જણાવશો, જન્મ તારીખ? 172. જી, સમય? સમય સવારે 6:30. સ્થળ? સર સાઈડાવ. પ્રશ્ન શું છે આપનો? લક્ષ્મી ટકતી નહીં ઘરમાં. લક્ષ્મી ટકતી નથી અને તમે તમારા મમ્મીની જન્મ કુંડળી કેમ આપી ભાઈ? મમ્મી વિશે પૂછવાનું હતું. એમ નહીં, તમે કીધું લક્ષ્મી ટકતી નથી, તો લક્ષ્મી ટકતી નથી તો એના માટે તમારે જે વ્યક્તિ કમાનાર હોય તેમની જન્મ કુંડળી આપવી પડે. મમ્મીની જન્મ કુંડળી કેવી રીતે આપી? ફરીથી ફોન કરજો અને જે કમાનાર વ્યક્તિ હોય મુખ્ય એની જન્મ કુંડળી આપજો. જી, આગળ વધીએ. જે આપણા પ્રોગ્રામમાં રાશિ માટે જે લોકો રાહ જોતા હોય છે, રાશિના જાતકો, તેમના વિશે આગળ વાત કરીએ. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ તે જણાવશો. તુલા રાશિના જાતકો, આજે સ્થાનાંતરના યોગ આપની રાશિમાં રચાયેલા છે, આજે લાભ થવાની શક્યતા પણ છે. શુભ પ્રવાસ આજે થઈ શકે એમ છે, નાના ભાઈ બહેન સાથે આજે મુસાફરી થવાની પણ શક્યતા છે. વૃશ્ચિક રાશિના જાતકો, આજે તમારે આકરી ભાષા ન બોલવી, આકરી ભાષા બોલવાથી આજે બચવું, નહીંતર નાની મોટી મુશ્કેલી સર્જાઈ શકે એમ છે. ધનલાભ આજે છે, માટે માનસિક પરિસ્થિતિ શાંત રાખજો. પરિવારમાં પણ ઉગ્ર બોલાચાલીથી આજે તમારે બચવું અને શાંતિથી દિવસ પસાર કરવો. ધન રાશિના જાતકો, આજે પરદેશના કાર્યો થાય, ગુસ્સા ઉપર તમારે આજે કાબૂ રાખવો, નાની નાની વાતમાં તમને ગુસ્સો આવી શકે એમ છે. ખોટી ચર્ચામાં આજે તમારે સંપડાવવું નહીં, જેને એમ બોલે કહેવાય છે કે ન બોલ્યામાં 9 ગુણ, આ સિદ્ધાંત આજે તમારે ધ્યાન રાખવું અને શાંતિથી દિવસ આજે પસાર કરવો. જી, અન્ય એક કોલમ મિત્ર જોડાઈ ગયા છે, નિશાબેન. નિશાબેન, કોના માટે પ્રશ્ન છે આપનો? માટે છે. જી, પ્રશ્ન કોના માટે પૂછવા માંગો છો આપ? અમારા માટે. જી, જન્મ તારીખ સમય સ્થળ જણાવશો. જન્મ તારીખ 10/4/2001. 2000. અને જન્મ સ્થળ 10/4/2001 છે નિશાબેન? હા. જી, સમય જણાવશો. પાત્ર કેવું મળશે એટલે હું એમ સમજુ છું કે લગ્ન વિષયક આ પ્રશ્ન છે અને તેમને તમનો જીવન સાથી કેવો મળશે તેવો તમારો સવાલ છે. આપનો જીવન સાથી એ સારો મળશે, પ્રમાણમાં રસિક હશે, ચિંતાનું કોઈ કારણ નથી, તમે મોજ કરો બેન, બરોબર છે. અને લગ્ન કરતી વખતે થોડી ચોકસાઈ અવશ્ય કરવી અને કુંડળી મેળા પક પણ કોઈ વિદ્વાન જ્યોતિષી પાસે તમારે કરાવી લેવો. જી, કોલર મિત્ર જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે. જી જિગ્નેશભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો આપ? જન્મ તારીખ છે 20/10/1988. સમય? સમય સવારે વેલા. વેલા પણ ક્યારે? સમય કેટલા વાગે? 3 વાગે. સવારે 3 વાગે. જી, સ્થળ શું છે? 7 વાગે. વેલા 7 વાગે. સારું, પૂછો પ્રશ્ન. સમય અને આપનો પ્રશ્ન જણાવો. સંતાન પ્રાપ્તિ માટે આપનો પ્રશ્ન છે. આપે જે કોઈ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે ભાઈ, જરાક કુંડળી બનાવવામાં ગફલત અહીંયા થઈ ચૂકી છે. અહીંયા તમે એકવાર સવારે 3 કીધું એટલે બધું સમય ને સ્થળ નાખી અને કુંડળી બની ચૂકી હતી. હવે પ્રશ્ન કુંડળીથી હું તમને જવાબ આપવા જઉં છું તો મને થોડીક અસમંજસ થાય છે.
થોડોક હું મૂંઝાઉં છું, એટલે એક કામ કરજો, તમે ફરીથી હમણાં ફોન કરજો કાર્યક્રમ પૂરો થાય એટલે, અને પીસીઆરના મિત્રોને પણ વિનંતી કે આવતીકાલે આ જ ભાઈનો ફોન મને આપે તો ફરીથી ચોકસાઈથી તમારી જન્મકુંડળી બનાવીશું. તમારો પ્રશ્ન થોડો ગંભીર છે એટલે મારે ફરીથી અભ્યાસ કરવો પડશે. જી, કોલર મિત્ર જોડાયા છે રમણભાઈ. જી રમણભાઈ, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો આપ? મારા બાબા માટે. જી, જન્મ તારીખ સમય સ્થળ જણાવશો. 31/6/28. ફરીથી કહેશો જન્મ તારીખ? 28/6. મને 28/6 28/6 જન્મનું વર્ષ કયું છે? 2006. 1996. જી હા, 1996. સમય જણાવશો રમણભાઈ. બપોરે 12:15. જી, અને સ્થળ? રાજકોટ. પ્રશ્ન શું છે આપનો? લગન માટે. જી, મને ડેમેજ માટે એમ થયું કે લગન માટે. હા હા, સમજી ગયો ભાઈ. ભવિષ્યવાણી, તમે ભવિષ્યવાણી કાર્યક્રમ છે સ્વર્ગ સુધી પ્રચલિત થઈ ચૂક્યો છે કે 2096 માં જન્મનારા અત્યારથી સવાલ પૂછે છે. તમારું નામ રોશન થઈ ગયું છે. ના ના, એવું તો નથી, પણ આ જ્યોતિષ પ્રત્યેની જાગૃતતા વધી છે. જાગૃતતા વધી છે. જી જી, તમારો જે પ્રશ્ન છે મારા ભાઈ, કે પ્રશ્નના અનુસંધાનમાં તમે લગ્નના અનુસંધાનમાં પ્રશ્ન પૂછ્યો છે. લગ્નેશ પોતે એ ભાગ્યસ્થાનની અંદર છે એટલે આ એક સારી બાબત છે. લગ્નના અનુસંધાનમાં તમે જે પ્રશ્ન પૂછ્યો છે, અત્યારે બુધની મહાદશા ચાલે છે, આ બુધ મહારાજ લગ્નેશ પણ છે. એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાની અંદર લગ્નના અનુસંધાનમાં પ્રગતિ થઈ શકે એમ છે. જો આ 3 મહિનામાં ન થાય તો નવેમ્બર મહિના પછી લગ્નના અનુસંધાનમાં વિશેષ પ્રગતિ થતી જોવા મળે છે. તમારે એક કાર્ય અવશ્ય કરવું, તમારે નિત્ય પ્રત્યે ઓમ બ્રુમ બૃહસ્પતયે નમઃ આ મંત્રની એક માળા કરવી, સાથે સાથે ખિસ્સાની અંદર ગુરુ ગ્રહનું યંત્ર પણ રાખવું, પણ કોઈ વિદ્વાન જ્યોતિષી પાસે પ્રથમ એને સિદ્ધ કરાવવું અને એ તમારે ખિસ્સામાં રાખવું. જી, અન્ય કોલર મિત્ર જોડાયા છે. જી, આપનો પ્રશ્ન કોના માટે છે? આપનો પ્રશ્ન કોના માટે છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય કોલર મિત્ર જોડાયા છે સુરતથી. જી, આપ કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો? હેલો, હું મારા પતિ વિશે પૂછવા માંગુ છું. જી, તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 26/8/83. 26/8/83. સમય 26/8/83. સમય જણાવશો બેન? આઠડો સમય વહેલી સવારે 5 વાગે. આઠડો આઠડો તગડો કે આઠડો છગડો? આઠડો તગડો. 83/83. હા, 83. સમય? સવારના 5 વાગે. જી, સ્થળ શું છે? જન્મ સ્થળ અમરેલી છે. અમરેલી. આ માણસને ધંધામાં ક્યારે હતું આવશે એમ, અને ઘરમાં બરકત જ નથી રહેતી, ભાગ્યસ્થાનની અંદર ગોઠવાયેલો છે. બીજી અગત્યની બાબત કે અત્યારે કેતુની મહાદશા ચાલે છે અને કેતુની જે મહાદશા ચાલે છે તેની અંદર રાહુનું અંતર ચાલે છે એટલે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું થોડાક સમયમાં તમને જોઈને અત્યારે જવાબ આપું કે કેતુની મહાદશા ક્યારે પૂરી થાય છે. તમારી જન્મકુંડળીની અંદર આ જે ભાઈ છે તેમની જન્મકુંડળીની અંદર 2024 પછી કેતુની મહાદશા પૂરી થાય છે અને શુક્રની મહાદશા શરૂ થાય છે. આ શુક્ર તેમનો ધનસ્થાનની અંદર ગોઠવાયેલો છે જે સુખસ્થાન અને લાભસ્થાનનો સ્વામી છે, એટલે મને એવું લાગે છે કે આ શુક્રની મહાદશામાં તેમને અવશ્ય લાભ થઈ શકે તેમ છે. તમારે ઘરની અંદર એક ઉપાય અવશ્ય કરવો, નિત્ય સંધ્યાકાળે તેલનો દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને સવારે અને સંધ્યાકાળે દીવો અવશ્ય પ્રગટાવો અને ઘરમાં ધૂપ કરવો. ધૂપ એટલે અગરબત્તીનો ધૂપ પણ થઈ શકે. જી, ભાનુબેન જોડાઈ ગયા છે આપણી સાથે. ભાનુબેન, કોના વિશે પ્રશ્ન પૂછવા માંગો છો આપ? જી, મારી દીકરી માટે પૂછવું છે. જી, તેમની જન્મ તારીખ? 9/7/97. રાતના 2:15 રાત્રે. અને જન્મ સ્થળ છે નાગવદર.
તો એના લગ્ન વિશે પૂછવું છે, એના લગ્ન ક્યારે અને કઈ રાશિ સાથે થશે ને કેવું છે ભવિષ્ય એમ લગ્ન જીવન? લગ્નના અનુસંધાનમાં તમે પ્રશ્ન પૂછ્યો છે. હવે તમે જે જન્મ તારીખ બોલ્યા એ જન્મ તારીખ 9મીની રાત બોલ્યા છો, એટલે મારે અહીંયા લખવી પડે 10મીની સવાર, કારણ કે 12 વાગે તારીખ બદલાઈ જાય એટલે એ પ્રમાણે લખ્યું છે. દર્શક મિત્રોને ખાસ વિનંતી કરું છું કે જ્યારે આ પ્રકારની હોય ત્યારે વાત એવી રીતે કરવી કે 9મીએ 12 વાગ્યા પછી અથવા તો 10મીને વહેલી સવાર આવી સ્પષ્ટતા કરી નાખવી. જો અહીંયા જન્મકુંડળી બનાવવામાં મને તકલીફ પડે, માહિતીમાં ગરબડ થાય, તો હું સ્પષ્ટ જવાબ ન આપી શકું. અત્યારે આ જે જન્મકુંડળી થઈ છે એમાં મેં 10મીની સવાર લીધી છે, 9મીની રાત્રે 2 વાગે એવું આ બેટ બોલ્યા છે. હવે એના અનુસંધાનમાં હું વાત કરું છું કે જન્મકુંડળીની અંદર ચંદ્રની મહાદશા ચાલે છે, ચંદ્રની અંદર શુક્રનું અંતર પણ ચાલે છે. અત્યારે જે કોઈ પ્રકારે પરિસ્થિતિ રચાઈ છે તો એ જોતાં એવું લાગે છે કે જન્મકુંડળીની અંદર લગ્નના ગ્રહો પ્રબળ બન્યા છે, કોઈ ચિંતાનું કારણ નથી. અને એક બાબત એવી પણ છે કે ગુરુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે સીધી દ્રષ્ટિ એ 4થા સ્થાન ઉપર આવશે અને એ લગ્ન અવશ્ય થશે. એક બાબત એવી વાત છે કે આ જે કોઈ પ્રકારની જન્મકુંડળી છે એ જન્મકુંડળી જોતાં મને એવી પણ એક સૂચન કરવાની ઈચ્છા થાય છે કે તમારે તમારી દીકરીની પસંદ નાપસંદ ઉપર પણ થોડી ચર્ચા કરવી પડશે. જી, રાશિ તરફ આગળ વધીશું શાસ્ત્રીજી. આતુરતાથી લોકો રાહ જોતા હોય છે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવો રહેવાનો છે આજનો દિવસ, તે જણાવશો. મકર રાશિના જાતકો, આજે જીવન સાથી સાથે પ્રવાસ થઈ શકે એમ છે, ધન લાભ પણ આપની રાશિની અંદર રચાયેલો છે, ધર્મ કાર્યો આજે થઈ શકે એમ છે અને શાંતિથી દિવસ આજે પસાર થાય. કુંભ રાશિના જાતકો, નોકરીમાં આજે લાભ થઈ શકે એમ છે, સુખ અને સગવડમાં આજે ઉમેરો થશે, મિત્રો સાથે આજે આનંદ થશે અને જીવન સાથી સાથે આજે મતભેદ થઈ શકે એમ છે, એટલે સરળતા એટલે સંભાળવું. મીન રાશિના જાતકો, અચાનક લાભની સંભાવના છે, કાર્યમાં આજે તમને સરળતા રહેશે. તમારે ધ્યેય પ્રાપ્તિના અનુસંધાનમાં જે કોઈ પણ કાર્યો હશે તે કાર્યોની અંદર પણ આજે સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે, આજનો દિવસ કુલ મળીને શાંતિથી પસાર થશે. ચોક્કસ શાસ્ત્રીજી, આપણે કાર્યક્રમના અંતમાં એક સુંદર મજાની ટિપ્સ આપની પાસેથી મેળવતા હોઈએ છે, તો આજના દિવસ વિશે શું કહેવું છે? હવે બેન, આજે એક વાત એવી છે, એક લાંબા ગાળાનો ગ્રહ જે શનિ મહારાજ છે, એ શનિ મહારાજ, હા, આજે સવારે 9:54 એટલે અત્યારે 2:51 થઈ છે, 9:54 શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે. હવે રાશિ પરિવર્તન કરશે એટલે 2.5 વર્ષ મકર રાશિમાં રહેશે. જ્યારે લાંબા ગાળાનો ગ્રહ રાશિ પરિવર્તન કરે ત્યારે સ્વાભાવિક રીતે જ એનું મહત્વ વધી જતું હોય છે. જુદી જુદી જગ્યાએ કે દર્શક મિત્રોએ જુદા જુદા જ્યોતિષીઓને આ બાબતે પૂછ્યું પણ હશે, પણ એક બાબત મને સ્પષ્ટ કરવાની ઈચ્છા થાય છે, સમયનો અભાવ છે એટલે ટૂંક જ હું તમને જણાવું કે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે અને સ્વગૃહી રાશિમાં આવે છે, પોતાની રાશિમાં આવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં જાય એટલે થોડો વધારે સુખદાયક અને શાંતિનો અનુભવ કરે. અહીંયા શનિ મહારાજ પણ પોતાના ઘરમાં આવે છે એટલે પોતાના ઘરમાં આવે છે એટલે શનિ મહારાજ થોડા વધારે કમ્ફર્ટેબલ રહેશે, આરામદાયક રહેશે અને મને એવું લાગે છે કે જન્મની કુંડળી પર શુભાશુભ વધારે અસર કરતી હોય છે, તેમ છતાં કોઈને બહુ મોટી પીડા નહીં વેઠવી પડે એવું મને ગ્રહો ઉપરથી લાગે છે. જી ચોક્કસ, સુંદર મજાની માહિતી આપની પાસેથી મળે છે અને ઘણા બધા એવા પ્રશ્નો છે જેના વિશે માર્ગદર્શન પણ આપની પાસેથી મળી રહે છે, તો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી આપ આવ્યા અને અમારા દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, આપના જે પણ પ્રશ્નો હોય છે તે તો આપ અમારી પાસેથી મેળવો જ છો, પરંતુ આપ શાસ્ત્રીજીનો જો કોન્ટેક્ટ કરવા માંગો તો તેમની રૂબરૂ મુલાકાત માટે નોંધી લેશો. જ્યોતિષાચાર્ય અમિતભાઈ ત્રિવેદીજીને મળવા માટે, તેમની રૂબરૂ મુલાકાત માટે તેમનો સંપર્ક કરશો 98-255-222 નંબર પર. તો આ સાથે જ દર્શક મિત્રો, હાલ સમય થઈ ગયો છે આપ સૌથી વિદાય લેવાનો. કાલે ફરી મળીશું આ જ સમયે, ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.